Hello, good morning dear student. I am Anil Patel from Eklavya Model Residency School, Khordha. Dear student, today we are going to learn about direct indirect speech part 2. Mitro, last video lecture ma apne je direct ane indirect speech na je fundamental ketlak rules che e rules vishe apne vat kari hati ane ए रूल्स नी साथे साथे आपणे एक्जाम्पल पण जोया हता कि जेमा सांभळनार होय तो केवी रीते फेरफार करवो, सांभळनार न होय तो केवी रीते फेरफार करवो एनी आपणे विस्तृत माहिती मेळवी हती। मित्रो, आजे आपणे एनाथी आगळ वधी आपणे जोईए कि मित्रो अहींया तमे जोई शको छो के मैं लख्युं छे कि रिपोर्टिंग वर्ब सादा वर्तमान काल में हो त्यारे रिपोर्टेड स्पीच ना काल में कोई फेरफार थतो नथी। मित्रों, डायरेक्ट इनडायरेक्ट स्पीच नु वाक्य हो तेमा तमे जेम जेम आपणे आगळ जईशुं तेम तेम जे आ टॉपिक छे एमा चेन्जिंग आवतो जशे। एटले मित्रों, पहेलाथी ज तमे एनु जे कंसेप्ट छे ए क्लियर करता जशो। मित्रों, अहीं लख्युं छे कि रिपोर्टिंग वर्ब सादा वर्तमान काल में हो तो रिपोर्टेड स्पीच ना काल में कोई पण फेरफार थतो नथी। एटले के मित्रों, अपने ख्याल छे के उत्तरण चिन्ह में आवेलु जे वाक्य होय एने आपणे शुं कहीए छे, रिपोर्टेड स्पीच। एटले जो रिपोर्टिंग वर्ब सादा वर्तमान काल में होय त्यारे रिपोर्टेड स्पीच नुं जे वाक्य छे एमां कोई फेरफार थतो नथी। त्यार पछी मित्रों आगळ लख्युं छे कि रिपोर्टेड स्पीच नुं वाक्य कोई सनातन सत्य, कहेवत के विज्ञाननो सिद्धांत सूचवतुं होय तो तेमां कोई फेरफार थतो नथी। एटले बे वस्तु छे मित्रों, के रिपोर्टेड स्पीचनी अंदर एटले के अवतरण चिन्हमां आवेलुं जे वाक्य छे ए जो कोई सिद्धांत सूचवतुं होय, कोई सनातन सत्य होय अथवा तो कोई कहेवत होय तो तेमां पण कोई प्रकारनो फेरफार थतो नथी अने फक्त अवतरण चिन्ह निकली जाय छे अने संयोजक तरीके ढेट मूकवामां आवे छे। एक एक्जाम्पल मित्रों आपणे जोवानो प्रयत्न करिए ऊपर मुजब। तो मित्रों अहींया कहे छे कि ध टीचर सेड ध अर्थ मूव्स अराउंड ध सन। मित्रों सरस वाक्य छे, टीचर सेड बराबर એટલે કે ટીચર કહે છે કે ધ અર્થ મૂવ્સ અરાઉન્ડ ધ સન, કે જે અર્થ અર્થ એટલે શું મિત્રો, પૃથ્વી, મૂવ્સ અરાઉન્ડ ધ સન એટલે પૃથ્વી છે બરાબર, એ સૂરજની આજુબાજુ ફરે છે। તો આ એક કહેવત છે, કહેવત તો નહીં કહેવાય મિત્રો, પણ એક સત્ય સનાતન સત્ય વસ્તુ છે, સનાતન સત્ય વસ્તુ છે। એટલે આપણે ઉપર લખ્યું છે કે જો રિપોર્ટેડ સ્પીચમાં કોઈ સનાતન સત્ય, કહેવત કે વિજ્ઞાનનો સિદ્ધાંત સૂચવતું વાક્ય હોય તો તેમાં કોઈ પણ ફેરફાર થતો નથી। એટલે કે પૃથ્વી છે એ સૂર્યની આસપાસ ફરે છે, એક સનાતન સત્ય વસ્તુ છે, એટલે કહે છે ધ સન મૂવ્સ અરાઉન્ડ ધ અર્થ મૂવ્સ અરાઉન્ડ અ સન, એટલે બીજું સનાતન સત્ય વસ્તુ છે એટલે આપણે એમાં કોઈ પણ ફેરફાર કરીશું નહીં। એટલે વાક્યનું કેવી રીતે બનશે મિત્રો, ધ ટીચર સેડ ડેટ ધ અર્થ મૂવ્સ અરાઉન્ડ અ સન, એટલે કે સેમ આપણે જોયું, તમે જોઈ શકો છો કે અવતરણ ચિહ્ન ફક્ત કાઢી નાખ્યું છે, સંયોજક તરીકે ઢેટ મૂક્યું છે અને રિપોર્ટર સ્પીચનું જે વાક્ય છે એ સત્ય સનાતન સત્ય છે એટલા માટે આપણે એને બેઠું ને બેઠું મૂકી દીધું છે। ત્યાર પછી મિત્રો અતિ મહત્વનું છે, અહીંયા તમે જોઈ શકો છો જેના નીચે મેં અંડરલાઇન કરી છે કે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે નીચે મુજબના ફેરફાર કરવા પડે છે। મિત્રો, જ્યારે તમે ડાયરેક્ટ સ્પીચના વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં તમે કન્વર્ટ કરો છો, એને ફેરવો છો, એ વખતે નીચે પ્રમાણેના ફેરફાર કરવા પડે છે। નીચે પ્રમાણેના ફેરફાર એટલે મિત્રો કેવા ફેરફાર, એક તો તમને સર્વનામમાં ફેરફાર કરવો પડશે, બીજું છે કે એનો જે કાળ છે ડેટ મીન્સ કે તેનો ટેન્સ છે એ ટેન્સમાં તમારે ફેરફાર કરવો પડશે, અને થર્ડ વન છે કે સમય સૂચક શબ્દોમાં તમારે ફેરફાર કરવો પડશે।
આ ત્રણ વસ્તુ છે મિત્રો મહત્વની છે કે જ્યારે તમે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવો છો ત્યારે આ જે ત્રણ બાબત છે એ ત્રણ બાબત તમારે ફેરફાર કરવો પડશે. તો એના માટે મિત્રો આપણે જોઈએ કેટલાક કોષ્ટકો આપણે કોષ્ટક આપ્યા છે એ કોષ્ટકનો આજે આપણે અભ્યાસ કરીશું કે કયા કાળમાં વાક્ય હોય તો કયા કાળમાં ફેરવવું, સમયસૂચક શબ્દ હોય તો એના સમયસૂચક શબ્દ કેવી રીતે બદલાય છે, સર્વનામ હોય તો કેવી રીતે ચેન્જ થાય છે, એના જે કોષ્ટક છે મિત્રો એ આપણે આજે અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીશું. મિત્રો અહીંયા લખ્યું છે કે પહેલું કોષ્ટક છે કે સર્વનામમાં ફેરફાર. જો સર્વનામ આપ્યા હોય તો એમાં કેવી રીતે ફેરફાર કરવો. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે કોષ્ટક બનાવવામાં આવ્યું છે, એમાં છે કે કર્તા વિભક્તિ, ત્યાર પછી કર્મ વિભક્તિ, સંબંધક વિભક્તિ અને દ્વિતીયક સંબંધક વિભક્તિ. જેવી રીતે મિત્રો આપણે ગુજરાતીમાં વિભક્તિ બનીએ છીએ એવી રીતે અંગ્રેજીમાં પણ વિભક્તિઓ આવે છે, તો આપણે વિભક્તિ પણ જોવાની છે. અહીંયા મિત્રો જે પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ, પહેલો પુરુષ કર્તા વિભક્તિમાં આપણે આવી શકીએ છીએ આય અને વી, કર્મ વિભક્તિ મી અને અસ, સંબંધક વિભક્તિ માય અવર અને દ્વિતીયક સંબંધક વિભક્તિ માઇન અને અવર્સ. તેવી જ રીતે મિત્રો બીજો પુરુષ, બીજા પુરુષમાં તમે જોઈ શકો છો કે મિત્રો બીજા પુરુષમાં છે યુ, કર્તા વિભક્તિમાં પણ યુ છે અને કર્મ વિભક્તિમાં પણ યુ છે. એટલે મિત્રો અહીંયા થોડીક તમને ગૂંચવણ ઊભી થાય એવું થઈ શકે, કારણ કે તમે અહીંયા આઈડેન્ટિફાઈ નહીં કરી શકશો કે આ યુ તો છે એ કર્તા વિભક્તિનો છે કે કર્મ વિભક્તિનો છે. તો એના માટે પણ મિત્રો આપણે જોઈશું કે એને કેવી રીતે આઈડેન્ટિફાઈ કરવાનો છે. સંબંધક વિભક્તિમાં મિત્રો આવશે યોર અને દ્વિતીયક સંબંધક વિભક્તિમાં આવશે યોર્સ. ત્યાર પછી મિત્રો છે ત્રીજો પુરુષ. ત્રીજો પુરુષ એટલે કે મિત્રો એમાં આપણે લઈ શકીએ છીએ હી, સી અને ઇટ, ધે. આ ત્રીજો પુરુષ છે અને એનું જે કર્મ વિભક્તિનું રૂપ થશે મિત્રો હિમ, હર અને હિમ, હર અને ઇટ. એટલે આ જે છે મિત્રો સંબંધક વિભક્તિ કર્મ વિભક્તિ આપણે એને કહીશું. ત્યાર પછી સંબંધક વિભક્તિમાં મિત્રો હિસ, હર, ઇટ્સ અને દેર અને દ્વિતીયક સંબંધક વિભક્તિમાં હિસ, હર, ડેટ અને હિસ, હર, ડેટ, ઇટ્સ અને ધેર્સ. આ જે છે મિત્રો સંબંધક વિભક્તિ. તો મિત્રો હવે આપણે વાત કરીએ કે આપણે જોયું એ પ્રમાણે મિત્રો કે મેં આપણે વાત કરી કે જો બીજો પુરુષ હોય એમાં કર્તા વિભક્તિમાં પણ એવું હોય, કર્મ વિભક્તિમાં પણ એવું હોય, તો તમે કેવી રીતે આઈડેન્ટિફાઈ કરશો કે ભાઈ આ કર્મ વિભક્તિ છે કે કર્તા વિભક્તિ છે? તો એના માટે મિત્રો આપણે અહીંયા લખવાનો પ્રયત્ન કર્યો છે કે અહીંયા લખ્યું છે કે યુ પછી, યાદ રાખજો મિત્રો, યુ પછી ક્રિયાપદ આવે તો કર્તા વિભક્તિનું સર્વનામ. મિત્રો વાક્ય આપ્યું હશે અને યુ પછી જો ક્રિયાપદ હશે તો એ કર્તા વિભક્તિનું સર્વનામ હશે અને યુ પછી જો ક્રિયાપદ ન આવે તો કર્મ વિભક્તિનું સર્વનામ હશે. એટલે એ સિમ્પલ છે મિત્રો, તમારે ઓળખવું હોય કે યુ એ કર્તા વિભક્તિ છે કે કર્મ વિભક્તિ, એના માટે તમારે જોવાનું કે યુ પછી જો ક્રિયાપદ હોય તો એ કર્તા વિભક્તિનું સર્વનામ હશે અને યુ પછી ક્રિયાપદ ન હોય તો એ કર્મ વિભક્તિનું સર્વનામ સમજવું. ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા ટેન્સ, આપણે ટેન્સની વાત કરીએ કે કાળ, કાળમાં આપણે કેવી રીતે ફેરફાર કરી શકીએ છીએ. એમાં મિત્રો જો ઇનડાયરેક્ટ સ્પીચમાં જો અવતરણ ચિહ્નનું વાક્ય એટલે કે રિપોર્ટેડ સ્પીચનું વાક્ય જો સાદા વર્તમાન કાળનું હોય તો જ્યારે તમે એને ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરો છો ત્યારે એનો કાળ કયો થઈ જશે? સાદો ભૂતકાળ થઈ જશે. વાક્ય જો સાદા ભૂતકાળનું હોય તો મિત્રો થઈ જશે પૂર્ણ ભૂતકાળ. વાક્ય જો પૂર્ણ ભૂતકાળનું હોય તો એનો રહેશે પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ વર્તમાન કાળ હોય તો એનું થઈ જશે પૂર્ણ ભૂતકાળ. ચાલુ વર્તમાન કાળ હોય મિત્રો તો એનું થઈ જશે ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળ હશે મિત્રો તો એનું થશે ચાલુ પૂર્ણ ભૂતકાળ.
અને ચાલુ પૂર્ણ ભૂતકાળ છે તેનું રહેશે ચાલુ પૂર્ણ ભૂતકાળ। એટલે આ જે કોષ્ટક છે મિત્રો એ પણ તમારા માટે ઘણું મહત્વનું છે। એટલે આપણે જેટલા પણ આજે કોષ્ટક ભણીશું એ કોષ્ટકનો તમારે વ્યવસ્થિત અભ્યાસ કરવાનો રહેશે અને યાદ રાખવાનું રહેશે। ફરી વાર તમને કહી દઉં મિત્રો, સાદો વર્તમાન કાળ હશે ઇનડાયરેક્ટમાં, સોરી ડાયરેક્ટમાં, તો ઇનડાયરેક્ટમાં થશે સાદો ભૂતકાળ, સાદા ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ જ રહેશે, પૂર્ણ વર્તમાન કાળનો પૂર્ણ ભૂતકાળ, ચાલુ વર્તમાન કાળનું ચાલુ ભૂતકાળ, ચાલુ ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ। એટલે એવી રીતે તમારે જે કાળ છે એ ચેન્જ કરવાના રહેશે। ત્યાર પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં કેટલાક ટુબીના રૂપો અને આપ્યા છે। જો ડાયરેક્ટ સ્પીચમાં એમ અથવા તો ઈઝ હોય તો એનું ઇનડાયરેક્ટમાં થાય છે વોઝ। મિત્રો આર આપ્યું હોય તેનું થાય છે વર। અહીંયા યાદ રાખજો મિત્રો, ડબલ્યુ ઈ આર ઈ એને વેર વંચાતું નથી, એનું સાચું પ્રોનાઉન્સિએશન છે મિત્રો વર। એટલે એનું પ્રોનાઉન્સિએશન કરતી વખતે આપણે વ્યવસ્થિત પ્રોનાઉન્સિએશન કરીશું। ડુ ડઝ હોય તો મિત્રો થાય છે ડીડ, ડીડ હોય તો હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ ને ક્રિયાપદનું ભૂત કૃતજ્ઞનું રૂપ, એટલે કે જેને આપણે શોર્ટમાં શું કહીએ છીએ પીપી, પીપીનો અર્થ થાય છે મિત્રો પાસ્ટ પાર્ટિસિપલ। વોઝ અને વર હોય તો મિત્રો થાય છે હેડબીન, હેવ અને હેઝ હોય તો ઇનડાયરેક્ટમાં થાય છે હેડ, કેન હોય તો ઇનડાયરેક્ટમાં થાય છે કુડ, મે હોય તો થાય છે માઇટ, શેલ વિલ હોય મિત્રો તેનું થાય છે વુડ, કુડ હોય તો એનું રહેશે કુડ જ, માઇટનું પણ માઇટ, શુડનું પણ થશે શુડ, ઉડનું થશે ઉડ અને મસ્ટનું થશે મસ્ટ। એટલે આ જે કોષ્ટક છે મિત્રો એ પણ તમારે યાદ રાખવાનો થશે। એટલે કે જે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવા માટે આ ઘણું મહત્વનું છે। અગાઉ આપણે જોયું કે કાળમાં ફેરફાર એ પણ ઘણું મહત્વનું છે। જો રિપોર્ટેડ સ્પીચમાં વર્તમાન કાળ હોય તો તમારે સાદો ભૂતકાળ કરવાનો છે, એ તમામ વસ્તુ ડિટેલ્સ અહીં અમે આપી છે એટલે એનો અભ્યાસ કરશું। ત્યાર પછી મિત્રો છે કે સમય સૂચક શબ્દમાં ફેરફાર, આપણે અગાઉ જોઈ ગયા કે જ્યારે તમે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરો છો ત્યારે ફેરફાર કરવા પડતા કેટલાક નિયમો છે, તો એમાં છે સમય સૂચક શબ્દમાં ફેરફાર। તો મિત્રો એમાં પણ સમય સૂચક શબ્દમાં ડાયરેક્ટ સ્પીચમાં જો ધીસ હોય તેનું આપણું થઈ જાય છે ડેટ, પછી ટી એચ ઈ એ સી ધીસ, એટલે કે આ ધીસનું બહુ વચન છે ધીસ, એટલે થાય છે દોષ, હિયરનું થાય છે મિત્રો ધેર, નાવનું થાય છે ધેન, ટુડેનું થાય છે ધેટ ડે, ટુનાઇટનું થાય છે ડેટ નાઇટ, અગોનું થાય છે બિફોર, ધસનું થાય છે સો, કમનું થાય છે ગો, અને યેસ્ટરડે હોય મિત્રો તો તમે બે રીતે કરી શકો છો। યેસ્ટરડે માટે એક તો તમે લખી શકો છો ધ પ્રીવિયસ ડે અથવા ધ ડે બિફોર, બંનેમાંથી તમે જે લખો તે વેલ એન્ડ ગુડ રહેશે, બંને સાચા જ છે। જો મિત્રો ડાયરેક્ટ સ્પીચમાં લાસ્ટ આપ્યું હશે તો એનું થશે ધ પ્રીવિયસ, ટુમોરો આપ્યું હશે તો થશે ધ નેક્સ્ટ ડે, ધ નેક્સ્ટ આપ્યું હશે તો થશે ફોલોઈંગ ડે। એટલે અહીંયા બાજુ અમે મિત્રો એક નોંધ લખી છે જે તે આપણે ધ્યાનથી જોઈશું। નોંધમાં મિત્રો લખ્યું છે કે જ્યારે બોલનાર પોતાના સ્થળે આવવાનું કહે ત્યારે કમનું કમ જ રહે છે। એટલે અહીંયા મિત્રો કમ છે, કમનું અહીંયા લખ્યું છે ગો, પણ એ ગો કયા અર્થમાં, જવાના અર્થમાં હોય ત્યારે જ તમારે ગો વાપરવાનું છે, પણ એ કમનું પોતાના સ્થળે આવવાનું કહે છે ત્યારે વાક્ય તમારે સમજવું પડશે કે વાક્યમાં જવાના અર્થમાં છે કે પોતાના સ્થળે આવવાનું કહે છે। જો પોતાના સ્થળે આવવાનું કહેશે તો કમનું કમ જ રહેશે, પણ વાક્ય જો જવાના અર્થમાં હશે મિત્રો ત્યારે શું થશે, ગો, કમનું ગો થશે। મિત્રો અહીંયા પાછો એક બીજો નિયમ લખ્યો છે કે ઊંધો ફેરફાર થતો નથી, બરાબર, અહીંયા મિત્રો ઊંધો ફેરફાર કરવાનો નથી, જેવી રીતે આપણે એક્ટિવ પેસિવ વોઇસમાં આઈનું મી અને મીનું આઈ કરતા હતા એવી રીતે અહીંયા ઊંધો ફેરફાર થતો નથી। એ ખાસ યાદ રાખજો કે જેમ કે ધોઝનું ધીસ થતું નથી, બરાબર, ધોઝ આપ્યો હોય તમે ધોઝ ધીસ કરી દેશો ઇટ ઇઝ રોંગ, બરાબર, એટલે એવી રીતે મિત્રો અહીંયા ફેરફાર કરવાનો થતો નથી।
ત્યાર પછી મિત્રો હવે જે આપણો મેઇન સેન્ટેન્સ શરૂ થાય છે કે જે આપણું છે મિત્રો કે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવા માટે બરાબર નીચેના વાક્યો છે એનો જ ઉપયોગ કરવામાં આવે છે મિત્રો એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું અને કેવી રીતે એને આપણે કન્વર્ટ કરી શકીએ છીએ એનો વિસ્તૃત આપણે અભ્યાસ કરીશું મિત્રો આ વિડીયો છે ધ્યાનથી જોજો નહીં સમજ પડે તો પૂછજો આ વિડીયોને આપણા સ્કૂલની જે યુટ્યુબ ચેનલ છે એના પર અપલોડ કરવામાં આવશે જે તમે બધા જ ઓલરેડી જાણો છો અપલોડ થયા પછી આપણું જે ગ્રુપ છે એ ગ્રુપમાં પણ સેન્ડ કરવામાં આવશે તમે જેને જોજો નિહાળશો અને એને સમજવાનો પ્રયત્ન કરશો મિત્રો જે વિડીયો છે એને લાઈક કરજો એને શેર કરજો અને ધન્યવાદ તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો આ કોરોના કાળમાં એવી રીતે ભણતા રહો ધન્યવાદ આભાર થેન્ક યુ